જાંગીરપુરા ખાતે ખેડૂત સમાજ ગુજરાતની ઓફિસ પોલીસની હાજરીમાં તોડી પાડવા ગેરકાયદેસર રીતે ખેડૂત આગેવાનોની કરાયેલી અટકાયત વિરુદ્ધ સુરત જિલ્લા ખેડૂત સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી તટસ્થ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી। સુરતના જાંગીરપુરા ખાતે આવેલા પુરુષોત્તમ ફાર્મ હાઉસ કોઓપરેટિવ જીનિંગ એન્ડ પ્રોસેસિંગ સોસાયટી લિમિટેડના કમ્પાઉન્ડમાં આવેલા મકાનના ભાડા પેટે ગુજરાત ખેડૂત સમાજને ઓફિસ બનાવવા માટે લેખિત કરાર કરી આપ્યો હોવા છતાં થોડા સમય અગાઉ ખેડૂત સમાજ ગુજરાતના હોદ્દેદાર પોલીસ દ્વારા કોટી રીતે ડિટેન કરી તેમની ગેરહાજરીમાં કાયદેસર કરારથી લીધેલી સુરતની ઓફિસ તોડી નાખવાના તેમજ રાજકીય ઇશારે ખેડૂતોના હિતમાં ખેડૂતોની ખેતી માટે ઝઝૂમતા આગેવાનો સામે કિન્નર કા ખોરી રાખી ભરવામાં આવેલા પગલા સામે વિરોધ નોંધવામાં આવ્યો હતો। 29 ઓગસ્ટે જબરજસ્તી કાયદાનો દુરુપયોગ કરીને ખેડૂત સમાજ ગુજરાતની 51 વર્ષના ભાડાપટ્ટા ઉપર જે ચાલુ ભાડાપટ્ટો હોવા છતાં ખેડૂત સમાજની જાંગીરપુરા ખાતે જે ઓફિસ તોડી નાખવામાં આવી એમાં પોલીસો દ્વારા દમન કરવામાં આવ્યું, વહીવટી તંત્ર દ્વારા જે દમન કરવામાં આવ્યું અને સહકારી તંત્રએ ચૂપ રહીને આંખ મીચામણા કરીને જે પોતાનો રોલ અદા કર્યો છે એની વિરુદ્ધમાં આજે સમગ્ર ગુજરાતના 33 જિલ્લામાં ખેડૂત સમાજ ગુજરાત દ્વારા આવેદન આપવાનું નક્કી થયું। એના ભાગરૂપે આજે સુરત જિલ્લામાં સુરત જિલ્લા ખેડૂત સમાજના નેજા હેઠળ અમે લોકો માનનીય કલેક્ટરને આ આવેદન આપવા માટે જે માનનીય મુખ્યમંત્રીશ્રીને પહોંચાડવાનું છે એ કલેક્ટરના માધ્યમથી અમે આપવા માટે આવ્યા છે અને અમારી લડત સમગ્ર રાજ્યની અંદર અને દેશની અંદર વ્યાપક થાય એ પ્રકારના જે અમે કાર્યક્રમો આપ્યા છે એના ભાગરૂપે આજનો આ કાર્યક્રમ છે। 18 તારીખે સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં આજે તાલુકા મથકે વરસાદની હેલીને લઈને જિલ્લા મથકે ન પહોંચી શકાય એવી જગ્યાએ તાલુકા મથકે જઈને પણ સમગ્ર રાજ્યમાં આવેદન આપવાનું છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીને અમારી આ રજૂઆત કરવા અમે જઈ રહ્યા છે। આવેદનમાં મુદ્દાઓ એક જ છે, કાયદાનો દુરુપયોગ કરવામાં આવ્યો, પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું, 51 વર્ષનો ભાડાપટ્ટો હયાત હતો એ છતાંય ખોટી રીતે ગેરકાયદેસર એને રદ કરીને સિવિલમાં દાવાઓ પેન્ડિંગ હતા 2 318/2023 અને 437/2023 દાવાઓ પેન્ડિંગ હતા છતાં પણ જોહુકમી કરવામાં આવી નામદાર કોર્ટે અમને એને લઈને અમારા દાવાઓ પેન્ડિંગ હતા અને અત્યારે જે તોડફોડ કરી છે એનો સ્ટેટસ કો જાળવવાનો પણ અત્યારે હુકમ કરેલો છે એટલે અમારી લડત કાયદાકીય રીતે અને લોકતાંત્રિક રીતે પણ અમારી આગળ વધી રહી છે અને એના ભાગરૂપે અમે આજે અહીંયા ભેગા થયા છે। આ મામલે રાજ્યના તમામ ખેડૂતોનો વિરોધ છે જેથી આ મામલે તટસ્થ કાર્યવાહી કરવા સુરત જિલ્લા ખેડૂત સમાજ દ્વારા કલેક્ટર આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। રસુમરા સાથે હિન્દ ટીવી ન્યૂઝ સુરત।